કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન, એનો પાઠ ક્રમ 4 આપણા તોલમાપ. તોલમાપ એટલે અલગ અલગ જાતના વજન, કેવી રીતે વજન કરવું, એના કાંટા, એના વજનિયા, એના માપ્યા, અલગ અલગ વિશે આજે આપણે આ પાઠ દરમિયાન જાણકારી મેળવીશું. અહીં ચિત્રમાં બતાવ્યું છે, પહેલો છે અંકવાળો ડિજિટલ વજન કાંટો. જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ કે ગમે તે વસ્તુ લેવા જઈએ, કરિયાણું હોય કે ગમે તે હોય, ત્યારે અત્યારનો આધુનિક વપરાતો આ વજન કાંટો દરેકે જોયો હશે. બીજા ક્રમમાં છે યાંત્રિક મિકેનિકલ વજન કાંટો. અત્યારે આ વજન કાંટાનો ઉપયોગ હવે ઘણો ઓછો થઈ ગયો છે, કેમ કે અંકવાળો વજન કાંટો આવેલ હોવાથી આ કાંટાનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. ખાસ કરીને બધા લોકો શાકભાજીવાળા હોય કે કરિયાણાવાળા હોય કે કોઈ પણ વેપારી હોય, તો માત્ર અંકવાળો કાંટો એટલે કે વજન કાંટો એ જ યુઝ કરે છે. પછી છે નીચે વજનિયા. વજનિયા તો દરેકે જોયા હશે. પહેલું વજનિયું છે નાનામાં નાનું વજન 50 ગ્રામનું, પછીનું વજન 100 ગ્રામનું, પછી 200 ગ્રામનું વજનિયું બતાવ્યું છે, 500 ગ્રામનું વજનિયું, 1 કિલોગ્રામનું વજનિયું, 2 કિલોગ્રામનું વજનિયું, 5 કિલોગ્રામનું વજનિયું, 10 કિલોગ્રામનું વજનિયું. આનાથી પણ ઘણા મોટા મોટા 50 કિલો, 100 કિલો એવા ઘણા વજનિયા હોય છે, જે અલગ અલગ મોટી મોટી વસ્તુઓ, નાની વસ્તુઓ દરેકને વજન માપવા માટે વપરાય છે. હવે છે માપ્યા. આ માપ્યા કોઈ પણ પ્રવાહી વસ્તુ માપવા માટે ઉપયોગ થાય છે. પ્રવાહી વસ્તુ માપવા માટે વજનિયાનો ઉપયોગ થતો નથી, એના માટે જુદા જુદા માપ્યાનો ઉપયોગ થાય છે. આ માપ્યાઓમાં દૂધ, કેરોસીન, પેટ્રોલ જેવી ઘણી વસ્તુઓ માપી શકાય છે. 50 મિલી, મિલી એટલે મિલી લીટર, મિલી લીટરનું ટૂંકું નામ એટલે કે મિલી એવી રીતે લખાય છે. પહેલું માપ્યું બતાવ્યું છે, સૌથી નાનામાં નાનું માપ્યું 50 મિલી, 100 મિલીનું, 200 મિલીલીટરનું, 500 મિલીનું, પછી 1 લીટરનું, 2 લીટરનું. આનાથી પણ ઘણા ઘણા મોટા માપ્યા હોય છે, જે અલગ અલગ રીતે વપરાય છે. હવે આગળ જોઈશું કોષ્ટક. 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ, 1 સેન્ટીગ્રામ બરાબર 10 મિલીગ્રામ થાય. તો આગળનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, 100 સેન્ટીગ્રામ બરાબર 1 ગ્રામ. જ્યારે 100 સેન્ટીગ્રામ ભેગા કરીએ તો 1 ગ્રામ બને, એમ પણ બોલાય 1 ગ્રામ બરાબર 100 સેન્ટીગ્રામ, 100 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, એમ પણ બોલાય વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ એટલે 100 ગ્રામ, અને કિલોગ્રામનું શોર્ટ ફોર્મ નામ કિગ્રા એમ પણ લખી શકાય છે. 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રામ, 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન, 1 મેટ્રિક ટન એટલે કે 1000 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ ભેગું કરીએ એટલે 1 મેટ્રિક ટન વજન બને, 1000 મિલીલીટર બરાબર 1 લીટર, 1 લીટરમાં 1000 મિલીલીટર એટલે કે 1000 મિલી એમ પણ લખી શકાય. હવે પાઠ 4નું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આપણે ઉપરના કોષ્ટકમાં આગળ ભણી ગયા કે 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય, તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે આગળ છે 2 નંબરમાં 5 લીટર. હવે 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો 5 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય, તો 1 ના 1000 તો 5000 મિલીલીટર થાય. હવે 3 નંબરમાં છે 1 સેન્ટીગ્રામ બરાબર 10 મિલીગ્રામ. આપણે આગળ ઉપર કોષ્ટકમાં શીખી ગયા 1 સેન્ટીગ્રામમાં કેટલા મિલીગ્રામ હતા, 10. તો અહીં ખાલી જગ્યામાં આપણે વિદ્યાર્થી મિત્રો મૂકીશું 10. હવે નંબર 4, 4 સેન્ટીગ્રામ બરાબર 40 મિલીગ્રામ. હવે આપણે ખબર હતી કે 1 સેન્ટીગ્રામ બરાબર 10 મિલીગ્રામ,
तो 4 सेंटीग्राम बराबर कितना थाय? तो 40 थाय। 1 ग्राम बराबर 100 सेंटीग्राम। 1 ग्राम में कितना सेंटीग्राम समाय? 100। तो आगळनी खाली जगह में शू पूछ्यू छे? 7 ग्राम। हवे 1 ग्राम विषे आपणने माहिती छे, 100 छे, तो 7 ग्राम ना कितना सेंटीमीटर सेंटीग्राम थाय? 700। हवे नंबर छे 7। 1 किलोग्राम ना बराबर 1000 ग्राम। आपणे आगळ जोई गया विद्यार्थी मित्रों के 1 किलो नी माहिती तो दरेक ने ज हशे, केम के कई पण वस्तु लेवा जवानी होय त्यारे आपणे जोई ज हशे। 1 किलोग्राम मां वजन काटा उपर बताविए छे 1000 लखेलू बतावे छे, तो आपणे आ सारी रीते अने बधी रीते आवडतुं ज होय छे। 1 किलोग्राम मां केटला ग्राम आवे? 1000। तो आगळनी खाली जग्या मां पूछ्यू छे 6 किलोग्राम एटले आपणे ए तो खबर छे, 1 किलोग्राम एटले 1000। तो 6 किलोग्राम ना केटला थशे? 6000। 6 ની જગ્યાએ કોઈ 5 આપ્યા હોય, 4 કિલો આપ્યા, 2 કિલો આપ્યા, તો આપણે એ રીતે 1 કિલોગ્રામ ના ગ્રામ જાણતા હોઈએ તો આપણને એ ઉપરથી આવડી જાય કે 1 કિલો ના 1000 હોય તો 2 4 કે 5 6 ગમે તે અંક આપ્યો હોય તો આપણે એ પ્રમાણે ખાલી જગ્યા પૂછી શકીએ છીએ। 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ। તો આગળની ખાલી જગ્યામાં એમ પૂછાય તો 8 ક્વિન્ટલ બરાબર 800 કિલોગ્રામ। હવે 8 ની જગ્યાએ 9 આપ્યા હોય તો 900 કિલોગ્રામ થાય, 2 ક્વિન્ટલ આપ્યા હોય તો 200 કિલોગ્રામ થાય। એવું જરૂરી નથી કે આ જ ખાલી જગ્યા આપેલી એ પરીક્ષા દરમિયાન પૂછાય, અલગ અલગ રીતે પણ અલગ અલગ અંક મૂકીને ખાલી જગ્યાઓ પૂછાઈ શકાય છે। પણ આપણે ખાસ 1 ક્વિન્ટલ હોય કે 1 કિલોગ્રામ હોય કે 1 સેન્ટીગ્રામ હોય આપણે એ રીતે મોઢે કરવાનું રહેશે। હવે નંબર 11 છે ખાલી જગ્યામાં, 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલોગ્રામ। જ્યારે 1000 કિલોગ્રામ ભેગા કરીએ તો આપણને ખબર છે કે શું બને? 1 મેટ્રિક ટન। તો હવે નંબર 12માં પૂછ્યું છે 9 મેટ્રિક ટન, તો 9 મેટ્રિક ટનમાં કેટલા કિલોગ્રામ સમાય? 9000। આપણને પહેલેથી ખબર જ હતી કે 1000 કિલોગ્રામ કરીએ તો 1 મેટ્રિક ટન બને છે, તો 9 મેટ્રિક ટન બનાવવા માટે આપણે કેટલા કિલોગ્રામ ભેગું કરવું પડે? 9000 કિલોગ્રામ। હવે નંબર 13 છે, કદમાં દૂધ કેરોસીન પેટ્રોલ લીટર અથવા મિલી એક લીટર એકમમાં મળે છે। તમને આગળ મેં શીખવાડ્યું કે પ્રવાહી હંમેશા લીટર અથવા મિલી લીટર એટલે કે માપ્યાઓમાં જ મળે, એ કોઈ કિલોગ્રામ અથવા ગ્રામ કે ટન એવામાં મળી શકે નહીં, પ્રવાહી વસ્તુ માત્ર લીટર અથવા મિલી લીટરમાં જ મપાય। આગળની નંબર 14 ખાલી જગ્યા છે, વજનમાં ખાંડ ગોળ અને ચા કિલોગ્રામ અથવા ગ્રામ એકમમાં મળે છે, કેમ કે એનું વજન આપણે કરી શકીએ છીએ, એને કંઈ માપ્યામાં ભરાય નહીં, એ વજન કાંટા ઉપર આપણે અથવા વજનિયા મૂકી એનું વજન કરી શકીએ છીએ। હવે આગળ છે, વજનમાં સોના ચાંદીના દાગીના ગ્રામ અથવા મિલીગ્રામ એકમમાં મળે છે, કેમ કે અત્યારે સોના ચાંદીના દાગીના ઘણા મોંઘા છે એટલે એને કંઈ કિલો કે લીટરમાં એ રીતે મપાય નહીં, એ સૌથી મોંઘી વસ્તુ હોવાથી અને નાની વસ્તુ નાની નાની વસ્તુઓમાં લેવાની ખરીદી હોવાથી એને ગ્રામ અથવા મિલીગ્રામમાં જ મપાય છે। માટે આપણે આ પાઠમાં જોયું કે કઈ વસ્તુ કઈ રીતે મપાય, પ્રવાહી વસ્તુ હોય કે વજન કયા વજનિયામાં મપાય, એ આ પાઠ દરમિયાન આપણે શીખ્યા છે। તો આજનું આ પાઠ દરમિયાનનું લેસન એટલે કે તમારું ગૃહ કાર્ય છે માત્ર સ્વાધ્યાય, જેમાં આપેલ છે 15 ખાલી જગ્યા, એ સરસ સ્વચ્છ અને સુંદર અક્ષરે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુક અથવા જે બનાવી હોય સામાન્ય જ્ઞાનનો વિષયનો ચોપડો એમાં લખવાની રહેશે।